વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તો આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી જેનો પાઠ નંબર આપણે 16 જોઈ રહ્યા છીએ. હવે આપણે આપેલું છે સપોષિત વ્યવસ્થાપન અથવા પ્રબંધ, એટલે સુટેબલ મેનેજમેન્ટ. એટલે આપણને જે સુટેબલ, આપણને જે અનુકૂળ આવતું હોય એવું વ્યવસ્થાપન આપણે કીધું છે. આપણે એ વાત પર વિચાર કરવો જોઈએ કે ઉપરોક્ત બધી ભાગીદારીનું લક્ષ્ય શું, વન વ્યવસ્થાપન કે જંગલનું વ્યવસ્થાપન કે પ્રબંધના સંદર્ભમાં કેવું છે, સમાન છે. બધી વાતો છે બરાબર, બધી રીતે એક સરખું છે. ઉદ્યોગોને વન સંપદા મોટે ભાગે બજારની કિંમત કરતાં ઓછી કિંમતમાં પ્રાપ્ય કરાવે છે. ઉદ્યોગો હોય એને વનની, જંગલની જે સંપત્તિ છે એ બજાર કિંમત કરતાં કેવી મળે, સસ્તા ભાવે. જોકે સ્થાનિક નિવાસીઓને તેના લાભથી વંચિત રાખવામાં આવે છે. સ્થાનિક નિવાસીઓ એટલે જે જંગલનું રક્ષણ કરે છે વ્યક્તિઓને, આ જે વન જંગલની જે સંપત્તિ છે એનાથી કેવા, વંચિત. વંચિત એટલે એનાથી કેવા રખાય, દૂર રખાય છે બરાબર. ચિપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી ભિન્ન કે દૂર કરવાની નીતિનું જ પરિણામ છે બરાબર. ચિપકો આંદોલન એ એક પ્રકારનું, ચિપકો આંદોલન જે આપણે આગળ આવી ગયું ને કે બિશ્નોઈ સમુદાય બરાબર રાજસ્થાનમાં, તો એ જે ચિપકો આંદોલન છે બરાબર, એ જે જંગલોથી ભિન્ન કે દૂર રાખવાથી ત્યાં ચિપકો આંદોલન થયેલું હતું બરાબર. આ આંદોલન 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલામાં ગઢવાલના રેની નામના ગામની એક ઘટનાથી થયું હતું. આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકે છે એક વાક્યમાં બરાબર. રેની ગામ હિમાલયમાં ચિપકો આંદોલન કરવામાં આવ્યું હતું. આ વિવાદ લાકડાના માલિકો તેમજ સ્થાનિક લોકોની વચ્ચે થયું હતું, કારણ કે ગામની નજીકના વૃક્ષોને કાપવાનો અધિકાર તેને આપી દેવાયો હતો જે લાકડાના વૃક્ષોના માલિકો હતા બરાબર. એક નિશ્ચિત દિવસે માલિકોના માણસો વૃક્ષને કાપવા માટે આવ્યા હતા, જ્યારે ત્યાંના સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા. એટલે જે લોકોના જંગલમાં અમુક માલિકો હતા બરાબર, એના માલિકોના જે વ્યક્તિઓ માણસો હતા એ જંગલ કાપવા માટે આવ્યા, ત્યારે જે ગામના પુરુષો હતા બરાબર, એ પુરુષો ત્યાં હાજર નહોતા. કોઈ પણ પ્રકારના ભય વગર ત્યાંની મહિલાઓ તરત જ વૃક્ષો હતા ત્યાં પહોંચી ગઈ અને તેઓ વૃક્ષોની ફરતે પોતાના હાથ ફેલાવીને વૃક્ષોને ભેટીને ઊભી રહી હતી. માલિકોએ તેમના માણસોને વૃક્ષ કાપતા અટકાવ્યા. છેવટે માલિકોએ તેમનું વૃક્ષો કાપવાનું બંધ કરવું પડ્યું. આ રીતે મહિલાઓએ આખું જંગલ બચાવેલું છે, જેને કયા નામથી ઓળખાય છે, ચિપકો આંદોલન. એક આ બહુ મોટી ઘટના છે બરાબર. કઈ ક્યારે ઘટના બની હતી, 1970માં રેની નામના ગામમાં બરાબર. પ્રાકૃતિક નિયંત્રણની આ સ્પર્ધામાં પુનઃપૂર્તતા થનારા આ સ્ત્રોતોનું સંરક્ષણ અંતર્ગત બાબત છે. આ ઉદ્દેશથી તેના ઉપયોગની રીતનો પ્રશ્ન પણ થાય છે બરાબર. લાકડાના માલિકોએ તે વિસ્તારના બધા વૃક્ષોને કાપીને ધરાશાયી કરવાનો હોય છે અને તે વિસ્તાર કે ક્ષેત્રને હંમેશને માટે વૃક્ષહીન બનાવવાનું હોય છે. લાકડાના જે માલિકો હોય વૃક્ષો કાપી નાખે છે બરાબર, અને એ જે આખો વિસ્તાર છે વૃક્ષહીન એટલે વૃક્ષો વગરનો વિસ્તાર કરી નાખવાનો છે. સ્થાનિક જન સમુદાય વૃક્ષો પર ચડી જઈને કેટલીક શાખાઓ કે ડાળીઓને ફરણોને કાપે છે. આખા વૃક્ષો નથી કાપતા, કેમ કે એ લોકોને ખબર હોય છે કે વૃક્ષોનો ઉપયોગ કરી શકો. એટલે સ્થાનિક સમુદાય શું કરે, વૃક્ષો પર ચડી શાખાઓ ડાળીઓ અને ફરણો તોડે છે, જેથી સમય જતાની સાથે પુનઃ તેના જૈવિક ભાગોની શું થાય, પૂર્તતા થાય. એટલે ફરીવાર ડાળી પર્ણ છે ઉગી શકે. ચિપકો આંદોલન ખૂબ જ ઝડપથી માનવ સમુદાયમાં ફેલાઈ ગયું હતું, તેમજ તેમ લોકસંચારે પણ તેમાં યોગદાન આપ્યું હતું અને સરકારને તે વિચારવા માટે લાચાર કરી દીધી હતી કે જંગલ કોનાથી છે. એટલે સરકારને પણ વિચાર કરતા કરી દીધા હતા કે જંગલ છે કોને કારણે ટકી રહ્યું છે, અને જંગલના સ્રોતોનો સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા માટે પૂર્ણ વિચારણા કરવા માટે લાચાર બનાવ્યા હતા. જંગલના જે સ્રોત છે બરાબર, એના સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરી, એટલે એવા બધા નિયમો નક્કી કર્યા અને ફરીવાર વિચારતા કરી દેવામાં આવ્યા હતા. અનુભવે લોકોને શીખવાડી દીધું કે જંગલોના વિનાશથી માત્ર જંગલની હાજરી અસર પામે છે તેમ નથી, પરંતુ માટી કે ભૂમિની ગુણવત્તા તેમજ જળ સ્ત્રોત પણ પ્રભાવિત થાય છે. એટલે માટી, જમીન અને પાણી
ત્રણેય વસ્તુને પણ અસર થાય છે। સ્થાનિક લોકોની ભાગીદારીથી નિશ્ચિત રૂપથી જંગલોનું વ્યવસ્થાપન કાર્યદક્ષતાથી આગળ વધેલું છે। એટલે સ્થાનિક લોકોની ભાગીદારી હતી, તે લોકો આમાં કાર્ય કરતા હતા, એટલા માટે જ આ જંગલનું વ્યવસ્થાપન છે કાર્યદક્ષથી એક સારા કાર્યથી આગળ વધેલું છે। પછી એ પૂછે વનોના વ્યવસ્થાપનમાં લોકોની ભાગીદારીનું એક ઉદાહરણ। વનની વ્યવસ્થામાં લોકોની ભાગીદારીનું એક ઉદાહરણ આપેલું છે, બરાબર। અહીંયા આપણે ઇંગ્લિશમાં પણ આપ્યું છે એન એક્ઝામ્પલ ઓફ પીપલ્સ પાર્ટિસિપન્ટ ઇન મેનેજમેન્ટ ઓફ ફોરેસ્ટ। 1972માં પશ્ચિમ બંગાળના વન વિભાગના પ્રદેશના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલ વૃક્ષ, બરાબર, જેને કહેવાય કુળ ડિપ્ટો કાર્પેસી અથવા સોરિયા રોબોટ્સા, આ જંગલોની પુનઃપૂર્તિ કરવાની યોજના અસફળ થઈ તેના કારણોની જાણકારી મેળવી હતી, બરાબર, કે જ્યાં બંગાળ જે છે, બંગાળનો વિસ્તાર છે, દક્ષિણ પશ્ચિમ બંગાળ છે, કે જ્યાં આવા આવા અલગ અલગ પ્રકારના સાલના જે વૃક્ષ છે, એ વૃક્ષ ઉગતા હતા, એની પુનઃપૂર્તિ કરવાની યોજના અસફળ થઈ, એટલે ફરી વૃક્ષો ઉગાડવામાં આવ્યા પણ ઉગી શક્યા નહીં। સત્કર્તાની પરંપરાગત રીતો અને પોલીસની કાર્યવાહીથી સ્થાનિય લોકો અને પ્રશાસન વચ્ચેનું અંતર વધતું ગયું, જેના ફળસ્વરૂપે જંગલના કર્મચારીઓ અને ગામવાસીઓમાં વારંવાર લડાઈઓ થવા લાગી હતી। આ લડાઈઓ કે ઝઘડાઓએ નક્સલવાદ જેવું સ્વરૂપ ધારણ કરતા હિંસક આંદોલનોને પણ વેગ મળી ગયો હતો। લોકો એકબીજાને મારવા માંડ્યા હતા, એટલે આખું એક હિંસક પ્રવૃત્તિ થઈ ગઈ હતી, જે આ વૃક્ષોની પુનઃપૂર્તિ કરવાની હતી તેના માટે છે। આમ વન વિભાગે પોતાની યોજનામાં પરિવર્તન કરી નાખી અને મિદનાપુરના અરાબાડી વન વિસ્તારમાં એક યોજના પ્રારંભ કરી। અહીંયા વન વિભાગના અનેક દૂરદર્શી અધિકારી બેનર્જીએ ગામવાસીઓને પોતાની યોજનામાં સમાવ્યા હતા અને તેઓના સહયોગથી ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા સાલના જંગલને 1272 હેક્ટર વિસ્તારનું સંરક્ષણ આપ્યું। હવે એમાં વન વિભાગમાં, બરાબર, પોતાની યોજનામાં એક પરિવર્તન લાવ્યા અને જે યોજના પ્રારંભ કરવામાં આવી તેમાં વન વિભાગના એક બહુ દૂરદર્શી એટલે જાણકાર અધિકારી હતા બેનર્જી, એને શું કર્યું, ગામવાસીઓને આ યોજનામાં જ સામેલ કરી દીધા વૃક્ષો ઉગાડવાની, અને વૃક્ષો જે ઉગાડવાની યોજનામાં સામેલ કર્યા એટલે ગામ લોકો સાથે મળીને, બરાબર, આખું એને એક સંરક્ષણ કર્યું અને એના સ્થાને ગામવાસીઓને આ ક્ષેત્રની દેખભાળની જવાબદારી માટે રોજગાર મળવાની સાથે તેઓને ત્યાંથી નિપજનો 25% ઉપયોગનો અધિકાર પણ મળ્યો, એટલે ગામવાળા લોકોને એના ગામવાળા માટે ફાયદાકારક હતો, બરાબર, કે જે સહભાગી થયા જંગલ માટે કાર્ય કરતા હતા તો તે લોકોને એમાંથી મળતી નિપજનો પણ અમુક ભાગ આપવામાં આવ્યો અને એને અધિકાર આપવામાં આવ્યો, અને ખૂબ જ ઓછી કિંમતે બળતણ માટેના લાકડા અને પશુઓને ચરાવવાની સહમતિ પણ આપી દેવામાં આવી। સ્થાનિક જનસમુદાયની સહમતિ તેમજ સક્રિય ભાગીદારીથી 1983 સુધી અરાબાડીના સાલના વનનો સમૃદ્ધ થઈ ગયા અને પહેલાં નકામા પડતર કહેવાતા જંગલની કિંમત 12.5 કરોડ અંદાજિત ગણવામાં આવી। પડતર આખી જગ્યા હતી, જમીન હતી, એની અત્યારે કિંમત આખી કિંમતી જમીન થઈ ગઈ છે, 12.5 કરોડ એની કિંમત થઈ ગઈ હતી આ ગામવાસીઓના કાર્યને લીધે, એની સહમતિને લીધે, બરાબર, અને જે આખું સાલના વૃક્ષો જે થઈ ગયા એના દ્વારા સમૃદ્ધ થઈ ગયું, સમૃદ્ધ એટલે એનામાં ખૂબ જ વધારો થઈ ગયો, બરાબર, તો આ રીતે એમાં ખૂબ જ સારી રીતે વિકાસ થવા માંડ્યો। પ્રવૃત્તિ છે 16.7, પહેલો પ્રશ્ન આપ્યો છે રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પર્યટકો માટે આરામગૃહનું નિર્માણ કરવું, રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પાલતુ પશુઓને ચરાવવા, પર્યટકો દ્વારા પ્લાસ્ટિકની શીશીઓ થેલીઓ અન્ય કચરાને રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફેરવો, બરાબર, તો જે આખું જે આપ્યું છે કે ભાઈ વનોમાં થતા નુકસાન પર ચર્ચા, કોના દ્વારા નુકસાન થાય છે, તો રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં કોઈ વ્યક્તિઓ ફરવા માટે હોય એના માટે આરામગૃહ બનાવતી પણ નુકસાનકારક છે, બરાબર, રાષ્ટ્રીય ઉદ્યાનમાં જો પાલતુ પશુને ચરાવવી પણ એ નુકસાનકારક છે, પ્લાસ્ટિકની થેલીઓ શીશીઓ અન્ય કચરો છે એ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આમ તેમ ગમે ત્યાં નાખો, એ પણ એક મોટો પ્રશ્નો છે આપણે જંગલ તેમજ વન્યજીવનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? સીધી વાત છે કે જંગલ અને વન્યજીવનું રક્ષણ કરવાથી જંગલ ટકી રહી છે,
જંગલની નીપજો, જંગલમાંથી આપણી જે જરૂરિયાતો છે એ પૂરી પડી રહી છે. વન્યજીવોનું રક્ષણ કરશું તો જંગલ બચશે, અને જંગલનું રક્ષણ કરશું તો વન્યજીવો બચશે. સંરક્ષણ માટે કેટલાક ઉપાયો બતાવો. બરાબર, તો આપણી જંગલમાંથી મળતી નીપજો છે એમાં ઘટાડો કરી દો. બરાબર, જંગલોનો ઉદ્યોગો માટે નાશ ન કરવો. જંગલોમાં પર્યટકો માટે આરામગૃહ ન બનાવો. જંગલોમાં પ્રદૂષણ ન કરો, કચરો ન ફેંકો, વન્યજીવોનો શિકાર ન કરો. આ દરેક વસ્તુ જે એના પર આધાર રાખે છે. બરાબર, અને આ રીતે આપણે જંગલ છે એનું શું કરી શકીએ, રક્ષણ કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થીઓ, તો આ રીતે આપણે જંગલમાં ટાઈપું છે. બરાબર, કે સપોષિત વ્યવસ્થાપન એટલે આપણને જે જરૂરિયાત છે સુટેબલ, બરાબર, કે તમને જે અનુકૂળ છે એવું વ્યવસ્થાપન કેવું કરી શકો છો. બરાબર, એના વિશે આપણને આપેલું છે. અને પ્રકૃતિ ચીપકો આંદોલન વિશે કીધેલું છે. અને લોકોની ભાગીદારીનું એક ઉદાહરણ છે બંગાળ, પશ્ચિમ બંગાળ છે એનામાં પણ આપેલું છે. બરાબર, કે જેમાં સાલના વૃક્ષો છે એ ઉગાડવામાં આવ્યા હતા, અસફળ રહ્યા હતા, પછી ત્યાં સ્થાનિક લોકોને એમાં સમાવેશ કરવામાં આવ્યો. તેના દ્વારા સાલના વૃક્ષો ઉગાડવામાં સફળ થઈ ગયા અને પડતર જગ્યાથી આખું સાલના વૃક્ષના જંગલમાં ફેરવાઈ ગયું હતું. બરાબર, તો આ રીતે વ્યવસ્થિત તૈયારી કરી અને વિડીયો જોઈ અને વાંચન કરવું. થેન્ક યુ.